પોલીસ પણ નથી સુરક્ષિત, બુટલેગરો બિંદાસ બેફામ. પાતળિયા ચેકપોસ્ટ પર પોલીસે કાર અટકાવતા કાર ચાલકે પોલીસને ઘસડી નીચે પાડી મારી નાખવાનો પ્રયાસ. ઘાયલ પોલીસકર્મી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ. પાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિવેક ઘનશ્યામ દમણમાંથી થતી દારૂ હેરાફેરી અટકાવવા બુધવારના રોજ બપોરે કલસર પાતળિયા ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર નંબર DD03H 1280 આવતા તેને ઊભી રાખવા લાકડીનો ઈશારો કર્યો હતો. કાર ચાલક કિરીટભાઈ રમેશભાઈ પટેલ રહેવાસી નાની દમણ પ્રકાશ ફળિયાએ કાર ઊભી રાખવાને બદલે કાર ધીમે ધીમે ચાલુ રાખી હતી. આ દરમિયાન પોલીસે દરવાજો ખોલવા જતાં કાર ચાલકે કારને પૂર ઝડપે હંકારી મૂકી હતી. પરંતુ પોલીસ કર્મી વિવેક હિંમેતભેર કારને અટકાવ બોનેટ પર છલાંગ મારી લટકી ગયો હતો. પરંતુ કંઈક અલગ જ ઈરાદાથી નીકળેલ કાર ચાલકે કારને પૂર જોશમાં હંકારી પોલીસકર્મી વિવેકને અકસ્માતમાં મારી નાખવાની કોશિશ કરી હતી, પરંતુ ઘસડાઈને રસ્તા પર ફેંકાઈ જતા તે બચી ગયો હતો. પરંતુ હાથ અને પગમાં ઈજા થતાં તેને પાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ દરમિયાન તેનો ફોન તૂટી ગયો હતો, સાથે વર્દી ફાટી ગઈ હતી. આ મામલે તેમણે પાડી પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એવું શું હતું કારમાં જેને લઈ કાર ચાલકે પોલીસકર્મીને ઘસડી જઈ મારવાની કોશિશ કરી, કે પછી જાણી વિચારીને અગાઉથી ઘડાયેલા કાવતરો તો નથી ને? સમગ્ર બાબતો આરોપી ઝડપાયા બાદ જ સાચી હકીકત બહાર આવે એમ છે. આ કાર ચાલક દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું હાલ પાડી પોલીસ શંકા સેવી રહી છે.